सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटियों की भरमार, आयुर्वेद की सदियों की देन, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी और मारी साथे एमडी डॉक्टर प्रार्थनाबेन मेहता। आपनु स्वागत करिए छे कार्यक्रम आयुर्वेदम में। आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजराती नी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम में। અને પ્રાર્થનાબેન આપનું સ્વાગત છે કાર્યક્રમ માં। થેન્ક યુ સો મચ પ્રાર્થનાબેન। કેટલાક સવાલો છે આપણી જોડે, આજે લેવાનો પ્રયત્ન કરીએ છીએ। એમાં એક સુરત થી 22 વર્ષની દીના શાહ છે અને એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મને આપનો પ્રોગ્રામ ખૂબ જ ગમે છે, એની સાથે જે મારી સમસ્યા છે એ કે મને કાયમી શરીરમાં તાવ રહે છે, અશક્તિ લાગે છે, કળતર થાય છે અને એ માટેનું મને માર્ગદર્શન આપવા વિનંતી। નમસ્કાર દર્શક મિત્રો, ઘણા બધા પેશન્ટના આવા સવાલ આવ્યા છે કે અશક્તિ લાગે અને જીર્ણ જ્વર કે છે કે હાડમાં તાવ હોય। ગામઠી ભાષામાં એવું કે કે મેડમ શરીરમાં કળતર થાય અને આમ થર્મોમીટરમાં તાવ ના આવે પણ આખું હાડ દુખે, હાડમાં તાવ કહેવાય। એને આયુર્વેદમાં જીર્ણ જ્વર, જૂનો તાવ એમ કીધું છે કે શરીરમાં જીણો 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 તાવ રહ્યા કરે। તો આપણા બોડીમાં શરીરમાં ક્યાંક ને ક્યાંક કંઈક એવું ટોક્સિન્સ હોય તો આવો ઝીણો ઝીણો તાવ રહેતો હોય। તો એને દૂર કરવા માટે આયુર્વેદમાં ઘણી બધી સરસ દવાઓ આપવામાં આવી છે કે ઘણી બધી ઔષધિઓ કહી છે, જડીબુટ્ટી પણ આપણા ઋષિમુનિએ કહી છે। તો ઝીણા તાવને ઘણા બધા પેશન્ટને આવા ક્યોર કર્યા છે અને ઘણા બધા પેશન્ટ તો એમને એમ જ ઘરેલું ઉપચાર કરીને મટાડતા હોય છે પણ એ ફરી પાછો તાવ વકરતો હોય છે। પણ જે લોકોને આવું શરીર દુખ્યા કરે, કળતર રહે તો એ પેશન્ટને વીકનેસ ખૂબ લાગતી હોય છે, અશક્તિ લાગે, ધીમે ધીમે શરીર નંખાઈ જાય। ઘણી બહેનો તો ધ્યાન જ નથી આપતી કે તાવ છે મટી જશે, ક્યાં વધારે તાવ છે, 99 તાવ શરીરમાં રહે, વધારે તાવ આવે તો જ ડોક્ટર પાસે જવાય, આવી એક માન્યતા છે। એમાં ખાસ બહેનોમાં તો બહુ છે કે બહુ તાવ હોય, છેક સુધી કામ ઘરનું કર્યા કરે, નવરી જ ના પડે અને છેવટે જયારે શરીર સાથ ના દે ને ત્યારે પછી ડોક્ટર પાસે જાય। પણ આવું કરાય નહીં, થોડો પણ શરીરમાં તાવ રહેતો હોય, શરીર દુખે તો તમે જે ગામમાં રહેતા હોય ત્યાં ડોક્ટર પાસે જવું પડે, વૈદ્યની પાસે જઈને। આયુર્વેદમાં બહુ જ સરસ એની દવાઓ આપેલી છે, એક સરસ દાખલો આપું તો મારે ત્યાં દક્ષા રાઠોડ કરીને પેશન્ટ આવે છે અને એમના મમ્મી રેગ્યુલર આપણો ઘણા વર્ષોથી આયુર્વેદમ પ્રોગ્રામ જોયા કરે છે એટલે એમને થયું કે આ દીકરીને આટલા વખતથી તાવ છે, કોઈ પણ દવા લે અને તાવ ઉતરી જાય, ફરી પાછો મહિનામાં 3-4 વખત દીકરીને તાવ આવે દક્ષાને, તો દરેક મહિનામાં 3-4 વખત પાછી થોડી ઘણી ગોળીઓ લે, ડોક્ટરની દવા લાવે ને પાછું મટી જાય, આમ કરીને ઘણું લાંબુ ચાલ્યું। પછી છેવટે એમને એમ થયું કે આનો ઉપચાર તો આયુર્વેદ પાસે જ છે, એટલે દક્ષાબેન મારી પાસે દવા લેવા આવ્યા, એના મમ્મીએ મારે ત્યાં મોકલી એટલે દક્ષા રાઠોડને શરીરમાં જૂનો તાવ હતો, એના બધા રિપોર્ટ બિપોર્ટ કરાવ્યા, એને પણ વીકનેસ બહુ જ લાગતી હતી, થોડું કામ કરે અને થાકી જાય। 22 વર્ષની યંગ દીકરી, જેમ કે પેશન્ટ પણ પૂછે છે કે નાની ઉંમર છે અને શરીરમાં થાક લાગે છે, આજકાલ નાની નાની ઉંમરમાં દીકરા દીકરી આવે છે કે મેડમ થાકી જવાય છે। એક જમાનો એવો હતો કે થાક શું છે ખબર જ નહોતી પડતી કે શું માથું દુખે છે કે શું તાવ છે। મને યાદ છે હું નાની હતી જ્યાં સુધી ભણતી હતી બહારનું ખાતા પીતા હતા પણ કોઈ દિવસ એવું યાદ નથી કે માથું દુખ્યું, શરદી થઈ, ઉધરસ થઈ, તાવ આવ્યો કે થાક લાગ્યો, એટલું બધું કામ કરતા હતા અને એ જમાનામાં તો પણ આવું હતું નહીં। અત્યારે આપણી લાઈફસ્ટાઈલ, આપણી ફૂડ હેબિટના કારણે કે ઘણા બધા સર્કમટેન્સીસ એવું બધું ભેગું થાય ત્યારે આ શરીરમાંનો તાવ આવવો કે થાક લાગવું જોવા મળતું હોય છે। ઘણા બધા પેશન્ટ થાકોડો લાગે, સૌરાષ્ટ્રમાં એવું કે થાકોડો લાગે છે, બેન થોડી વારમાં તો બેસી જવું પડે, થાકોડો લાગે, તો આની મૂળગામી ટ્રીટમેન્ટ આયુર્વેદ પાસે છે। દક્ષા રાઠોડ મારી પાસે આવી એને મેં સરસ મજાની દવાઓ આપી। જે લોકોને આવો તાવ રહેતો હોય તો ગળો ખૂબ અસરકારક છે, તો જો ચોખ્ખી પ્યોર ગળો નામની વનસ્પતિ છે જેને ગુડુચી, છિન્ન રૂહા
એવું પણ કહેવામાં આવે છે, ચક્રા એવું પણ કહેવામાં આવે છે. આપણે ગળો ગુડચી ઉપર પણ આખો સરસ એપિસોડ લઈ લીધો છે, એમાં વાત કરી હતી કે કોઈ પણ પ્રકારનો તાવ હોય તો ગળોથી મટે મટે ને મટે, ગુડુચીને ભીષક માતા એવું કહેવામાં આવ્યું છે. તો જો તમને ફ્રેશ ગુડુચી કે ગળો મળી જાય તો ગળોના ડાળખી એનો રોજ જ સવારે જ્યુસ કાઢીને પીવાનો, એનો રસ કાઢીને. તો ગળોની ડાળખી ફાયદાકારક છે. તો ગળોની નાની નાની કાંડ કહેવાય, ગળો કાંડ કહેવાય, નાની નાની જે કાંડ હોય ડાળખીઓ, એનો રસ બહુ જ કડવો લાગે. ગળોની ડાળખી ખૂબ જ કડવી લાગે તો એનો રસ રેગ્યુલર નિયમિત, એવું નહીં કે એક દાડો પીધો અને જૂનો વર્ષો જૂનો તાવ મટી જાય, એવું નથી હોતું. ગળોની દાળખીનો રસ 3 થી 4 મહિના સુધી નિયમિત પીવામાં આવે તો જૂના તાવમાં જીર્ણ જ્વરમાં ફાયદાકારક છે. પણ એવો ટાઈમ આપણી પાસે હોતો નથી તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી ગળોમાંની ટેબ્લેટ ગળો ઘન, ગળો ઘન સત્વ કરીને જે ટેબ્લેટ આવે છે, આપણે કોરોનામાં બહુ બધાએ ગુડુચી ઘન ગળો ઘન બહુ બધાએ ખાધી. પ્રાર્થના ક્લિનિકમાં એટલી બધી ઢગલો ગળોની ટેબ્લેટ ગુડુચી ગળો સત્વ, અહીંના અને વિદેશના લોકોએ પણ પ્રાર્થના ક્લિનિકની ગુડુચી ઘનવટી બહુ બધી ખાધી. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી ગળો નામની ગુડુચી, જેને ગિલોય હિન્દીમાં ગિલોય કહેવામાં આવે છે, તો ગિલોયનું એક્સ્ટ્રેક્ટ કાઢીને એનું સત્વ કાઢીને સારામાં સારી દવા બનાવવામાં આવે છે. અને એ દવા મેં દક્ષા રાઠોડને આપી, સાથે સાથે એક રસાયણ ટેબ્લેટ પણ આપી. રસાયણ દ્રવ્ય એટલે કે આપણા શરીરમાં મૃતપ્રાય થઈ ગયેલા કોષોને નવું જીવન આપે. તો પ્રાર્થના ક્લિનિકમાં સરસ મજાની પ્રાયોસી નવજીવન ટેબ્લેટ છે કે મૃતપ્રાય થઈ ગયેલા કોષો જીવંત બને, શરીરમાં જે ઉત્સાહ સ્ફૂર્તિ જે જતી રહી હોય એ ફરી પાછો થનગનાટ કરવરાટ આવે, એના માટેની ટેબ્લેટ પણ મેં દક્ષા રાઠોડને આપી. લગભગ એનો બહુ જૂનો રોગ હતો, એકાદ વર્ષ દવા મારે કરવી પડી તો એના સરસ થઈ ગયું. તો આવી રીતે પ્રાર્થના ક્લિનિકમાં જીર્ણ જ્વરના ઘણા બધા પેશન્ટ છે તો દવા આપું છું, એકદમ સરસ થઈ ગયું છે. આપને પણ સારું થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો. પ્રાર્થના ક્લિનિકમાં હું 1 વર્ષથી અહીંયા આવું છું, મારી દવા ચાલે છે. એમની દવાથી ઘણો બધો મને એમની દવાથી મને ફરક પડ્યો. દવા એમની હું ખાતી હતી એનાથી મારી જે શરીરમાં જે વીકનેસ હતી એ વીકનેસ દૂર થઈ ગઈ, મારા શરીરમાં એક સ્મૂથનેસ આવી ગઈ. મારું શરીર આજે એટલું ડેવલપ થઈ ગયું છે કે ના પૂછો વાત. અને મારું જે તાવ જે હતો મારા શરીરની અંદર જે જામ થઈ ગયો હતો એ તાવ પણ મારા શરીરમાંથી અત્યારે એકદમ ક્લિયર થઈ ગયો, એકદમ કમ્ફર્ટેબલ થઈ ગઈ છું આ જે પ્રોબ્લેમ્સ હતી એનાથી. અને પ્રાર્થના મેમના ત્યાં એવું નથી કે આપણે કોઈ ટ્રીટમેન્ટ લઈએ તો કોઈ આમ આપણને ફાયદાકારક ના હોય. પ્રાર્થના મેમની તમે કોઈ બી ટ્રીટમેન્ટ લો તો એનો તમને 100% તો તમને ફાયદો મળી જ જાય છે, પૂરા કોન્ફિડન્સ સાથે હું આ વાત રજૂ કરું છું. અને પ્રાર્થના મેમના ત્યાં દેખો ઘરગથ્થુ ઉપચાર પણ આપણને વજન વધારવો હોય ઘટાડવો હોય કોઈ પણ ઘરગથ્થુ આપણે કોઈ નાની મોટી એવી કોઈ પ્રોબ્લેમ્સ હોય ગળામાં ગાંઠ હોય આ તે તો એના માટે તમને સારી એવી દવા આપે છે કે એનાથી તમારી જે ગાંઠ હોય છે ગળાની આ તે ઉગડી જાય છે. ઘરગથ્થુ ઉપચાર પણ મેમ સારા એવા એપ્લાય કરે છે. બિલકુલ પ્રથમ ઘણા બધા સવાલો હવે દર્શક મિત્રોના એવા આપણને મળ્યા છે કે એ લોકો જે પ્રાયોસી પ્રોડક્ટની જે પ્રોડક્ટ છે બધી હેર ઓઇલ છે શેમ્પુ છે અને ખાસ આ શિયાળામાં ચ્યવનપ્રાશ, તો એ લોકો મેળવવા માંગતા હોય છે તો એ લોકો કઈ રીતે મેળવી શકે અને આપના પ્રાર્થના ક્લિનિકથી એ લોકો કઈ રીતે મંગાવી શકે એની માટેના સવાલ છે. તો એમાંથી પણ એક સવાલ લઈએ છીએ. એક નીતા શાહ છે, ઉંમર 18 વર્ષ છે, રાજકોટથી છે. એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ મને કોઈ સમસ્યા નથી પણ આપના શેમ્પુ તથા ઓઇલ માટે મારે જાણ્યું છે તો એ જોઈએ છે, તો એ કેવી રીતે મને રાજકોટ મળી શકે. બીજું કે મારે શિરોધારા પણ કરાવી છે તો એ માટેનું માર્ગદર્શન આપવા વિનંતી.
આયુર્વેદિક ચ્યવનપ્રાશ પણ મારે જોઈએ છે, તો એ માટેનું માર્ગદર્શન અને આ ચ્યવનપ્રાશ ના ફાયદા કેવી રીતે લેવા એ પણ જણાવવા વિનંતી. ઘણા બધા પેશન્ટ ને મનમાં વિચાર આવે છે કે હું આ દવાઓ મારે ઘરે બેઠા કેવી રીતે મને મળી શકે. તો પ્રાર્થના ક્લિનિકમાં કોઈ પણ વ્યક્તિને પ્રાયોસી ચ્યવનપ્રાશ, પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી મહેંદી, કંઈ પણ વસ્તુ લેન્ડલાઇન નંબર પર ફોન કરીને તમે તમારું નામ અને એડ્રેસ લખાવી દો, તમને ઘરે બેઠા પણ મળી શકે છે. કોઈ પણ સમસ્યા હોય તો તમે સમાધાન માટે મારી સાથે રૂબરૂ વાત પણ એના ટાઈમ પ્રમાણે સવારે દવાખાનાના ટાઈમમાં, જો પેશન્ટ ફોન કરે કે મને મેડમ સાથે વાત કરવી છે, તો અમે ચોક્કસથી એની સાથે વાત કરીને સમસ્યાનું સમાધાન પણ એમને જણાવતા હોઈએ છીએ. ઘણા બધા પેશન્ટ એવા છે કે એક્સ વાય ઝેડ શેમ્પૂ કે તેલ વાપરવા કરતા પ્રાર્થના ક્લિનિકના શેમ્પૂ અને તેલ વાપરવા ખૂબ જ સરસ છે, તો ઘણા બધા પેશન્ટ ઘરે બેઠા પણ મંગાવે છે. અમુક પેશન્ટ એવા પણ છે કે કંઈ જ પણ સમસ્યા નથી, અને એવું નથી કે વાળની કોઈ સમસ્યા હોય તો જ પ્રાયોસી પ્રોડક્ટ વાપરી શકાય, એવું નથી. કોઈ પણ સમસ્યા હોય કે સમસ્યા ના પણ હોય તો પણ આપણા હેર અને સ્કિનને હેલ્ધી રાખવા હોય ને તો પ્રાયોસી પ્રસાધનો ખૂબ જ એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. એમાં પણ પ્રાયોસી શેમ્પૂ છે, પ્રાયોસી ઓઇલ તો 25 જાતના છે. જે લોકોને સફેદ વાળ આવતા હોય, અકાળે સફેદ વાળ હોય, ખરતા વાળ હોય, ખોડો હોય, આ બધી જાતના તેલ છે પ્રાર્થના ક્લિનિકમાં મળે છે. પ્રાયોસી શેમ્પૂ પણ સારામાં સારું પ્રાર્થના ક્લિનિકમાં મળે છે. એક સરસ દાખલો આપું કે દમયંતી બેન કરીને પેશન્ટ છે, એ વર્ષોથી પ્રાર્થના ક્લિનિકના પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો જ વાપરે છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય કે ના હોય, એમ કે પ્રાયોસી શેમ્પૂ અને ઓઇલ વાપરવાનું, તો ફાયદો એ થયો કે એમને કોઈ પણ સમસ્યા આજની તારીખે પણ નથી. અને ઘણા બધા મારી પાસે આ દર્શકોમાંથી પણ મંગાવે છે કે મેડમ કોઈ સમસ્યા નથી પણ મને પ્રાયોસી ઓઇલ અને શેમ્પૂ પહેલા નાની નાની બોટલ મંગાવી લે, પછીથી મોટી મોટી બોટલનો ઓર્ડર આપતા હોય છે. તો આવી જ રીતે એક નિલિશા સહા કરીને, એ દક્ષા રાઠોડની ફ્રેન્ડ છે, તો દક્ષા સાથે સાથે ક્લિનિકમાં આવતી હશે. એણે જોયું કે પ્રાર્થના મેમને ત્યાં તો પ્રાર્થના ક્લિનિકમાં બહુ સરસ બધી દવાઓ છે, શિરોધારા સરસ રીતે થાય છે, પ્રાયોસી પ્રોડક્ટ્સ બધી સરસ છે, શેમ્પૂ છે, મહેંદી પણ સરસ છે, અને એલોવેરા જેલ પણ સરસ છે. અને શિરોધારામાં પણ નિલિશા શાહને ઇન્ટરેસ્ટ પડ્યો કે મેડમ આ બાબત મને જણાવો, એટલે નિલિશા શાહને પણ ખૂબ ગમ્યું, તો એ પણ પ્રાયોસી પ્રસાધનોની ચાહક બની ગઈ. અને આવા તો આપણે ઘણા બધા પેશન્ટ રિવ્યુ પણ આપ્યા છે કે એવું કહેવાય એક વખત તમે પ્રાયોસી શેમ્પૂ વાપરો ને બીજું શેમ્પૂ માફક જ ના આવે, તમને ફાવે જ નહીં. અને પ્રાયોસી તેલમાં પણ કે પ્રાયોસી તેલમાં જે લીલી ભૃંગરા તેલ છે એ ખરતા વાળને બંધ કરે છે, સાથે સાથે બીજું એક ઔષધિ વાળું જડીબુટ્ટી વાળું તેલ છે, એમાં બધી ભસ્મ નાખેલી હોય છે, તો એ ભસ્મ વાળું તેલ છે એ નીકળી ગયેલા વાળને રીગ્રોથ કરે છે. તો એ તેલ પણ અહીંયા અને ફોરેનમાં મારું બહુ જાય છે, તો ભસ્મ વાળું તેલ પણ ખૂબ જ સરસ છે. સાથે સાથે જાસૂદનું તેલ કે જે લોકોને અનિદ્રા હોય, વિચારવાયુ હોય, ઊંઘ ના આવતી હોય, તો એવા પેશન્ટ માટે પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી જાસૂદનું ઓઇલ છે. માથામાં હલકા હાથે લગાવો ને તો મસ્ત ગાઢ ઘસાટ ઊંઘ આવી જતી હોય છે. તો આ રીતે જાસૂદનું તેલ પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. ડેન્ડ્રફ વાળા પેશન્ટ હોય, જે લોકોને ખોડો હોય, તો એ લોકો માટે પી ડેન ઓઇલ, પી એટલે કે પ્રાયોસી, ડીન એટલે કે ડેન્ડ્રફ, તો પ્રાયોસી ડેન્ડ્રફનું તેલ રેગ્યુલર વાપરવામાં આવે, સાથે સાથે શેમ્પૂનો યુઝ કરવામાં આવે, તો પણ ડેન્ડ્રફ ધીમે ધીમે એમાં ઓછો થઈ જાય છે. બહુ જ પ્રોબ્લેમ હોય તો પ્રાર્થના ક્લિનિકમાંથી દવાઓ પણ આપવામાં આવે છે. પણ શરૂઆતનો સાધારણ ખોડો હોય, સાધારણ વાળ ખરતા હોય, તો પ્રાયોસી શેમ્પૂ ઓઇલ મહેંદી વાપરવાથી જ સારું થઈ જતું હોય છે. અને કોઈ પણ વ્યક્તિને પોતાના હેરને ડેમેજ કરતા રોકવા હોય ને
તો હંમેશા પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો વાપરવાનો જ આગ્રહ રાખો. જે રીતે દિલીશા શાહ વાપરે છે, દમયંતી બેન વાપરે છે, એ રીતે આપ પણ ઘણા બધા પેશન્ટો વાપરે છે. અને તમારા જે હેર અને સ્કિન નું જે લાવણ્ય હોય છે, ખૂબસૂરતી છે, એ બરકરાર રહેતી હોય છે. તો આપ ઘરે બેઠા પણ લેન્ડલાઈન નંબર પર ફોન કરીને મેળવી શકો છો. મારું નામ દમયંતી કોરળિયા છે. મારે પ્રાથમિક મહેતા ક્લિનિકમાં વર્ષોથી આવું છું. મારે હેરનો બહુ જ પ્રોબ્લેમ હતો. પ્રાયોસી ઓઇલ અને પ્રાયોસી શેમ્પુ વાપર્યા પછી મારા હેરમાં બહુ જ ફરક છે, વધારે છે. અને મારા ઘરમાં મારા મિસ્ટર, મારા સાસુમાં, હું પોતે બધા અમે એ જ યુઝ કરીએ છીએ. એનાથી અમને બહુ જ ફેર છે. બસ બીજી બી ઘણી બધી તકલીફોને બી એમની દવાઓ લઈએ તો ઘણો ફેર પડે છે. મારા સાસુ જીટીપીએલ ગુજરાતીમાં પ્રોગ્રામ જોયા આ જોવે છે પ્રાર્થના મહેતાનો. તો એમને મને આ બતાવ્યું પછી એડ્રેસથી હું અહીંયા આવી ફોન કરીને. અને આવ્યા પછી બી આ બધો પ્રોબ્લેમ, જે લોકડાઉનમાં મારા સાસુને બધાને કોરોના થયો હતો તો ઉકાળા પીપી મારા વાળ બહુ જ ઉતરી ગયા હતા. પછી પ્રાર્થના મહેતા ક્લિનિકમાં આવીને શેમ્પુ ઓઇલ યુઝ કર્યા પછી બહુ જ ફેર પડ્યો છે. એમ જે ગ્રોથ જતો રહ્યો હતો એ ગ્રોથ પાછો હતો એવો એવો થઈ ગયો છે અત્યારે. મારું નામ નિલિશા ગોરિયા છે. નમસ્તે મેમ. પ્રાર્થના ક્લિનિકમાં હું આવી ત્યારે તો હું એટલું ખાસ જાણતી નથી કે અહીંયા આગળ શું છે, ટ્રીટમેન્ટ શું આપે છે. એકચ્યુઅલમાં પછી જ્યારે મારે ફ્રેન્ડ સાથે હું આવી, દક્ષા રાઠોડ, એને મને જણાવ્યું કે પ્રાર્થના ક્લિનિક એક આયુર્વેદિક ક્લિનિક છે, ત્યાં આગળ બધી આયુર્વેદિકની બધી પ્રોડક્ટ મળે છે. અહીંયા જે ઔષધીય આપણને પ્રોડક્ટ મળે છે એ બહુ જ તમારા ફાયદાકારક રહે છે, તમને કોઈ નુકસાન પણ નથી કરતું. જેમ કે તમે હેર ફોલ થતા હોય કે ગમે તે હેરની કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, એના માટે જો તમે અહીંયાથી પ્રોડક્ટ, શેમ્પુ છે, કન્ડિશનર છે, એ બધું યુઝ કરશો તો એ તમને ડેમેજ પણ નહીં કરે તમારા હેરને અને નુકસાન પણ નહીં કરે. અને ઉપરથી ઔષધીય હોય છે એ તો આપણા માટે બહુ જ ફાયદાકારક રહે છે. તો બસ મને અહીંયા આવીને ઘણો ફાયદો થયો. જેમ કે શિરોધરા જે ટ્રીટમેન્ટ છે, જે હેરની સારી એવી ટ્રીટમેન્ટ હોય છે, એનાથી આપણે પાર્લરમાં પણ જવાની જરૂર નથી પડતી. અને એનાથી તમારા હેર પણ એકદમ સારા એવા રહે છે, તંદુરસ્ત રહે છે. જે આપણે જોઈએ છે હેરને પોષણ જે જોઈએ છે એના થ્રુ આપણને મળી જાય છે. તો બસ હું તો એ જ સજેસ્ટ કરીશ કે તમે લોકો જે પાર્લરમાં ખાલી ખોટી પૈસા વેસ્ટ કરો છો એના કરતાં તો તમે ઔષધીય પ્રોડક્ટ જે આયુર્વેદિક હોય છે એનો યુઝ કરો. અને એનાથી તમને ફાયદો પણ ઘણો મળે છે અને એનાથી કશું નુકસાન નથી થતું, એ જ બહુ મોટી વસ્તુ છે. તો બસ આજની જનરેશનને એ જ હું સજેસ્ટ કરીશ કે તમે લોકો આયુર્વેદિક તરફ વળો એમ. બિલકુલ પ્રાર્થનાબેન, એની સાથે બે નાના સવાલો હતા. કે જે ચ્યવનપ્રાશ છે એને આ શિયાળા પૂરતું જ આપણે ઉપયોગ કરી શકીએ કે એના બીજા ફાયદા અન્ય ઋતુમાં પણ લઈ શકીએ છીએ અથવા તો લેવો જોઈએ એની વાત છે. અને એની સાથે એક સંતરા માટે પણ સવાલ છે કે ભાઈ સંતરાનો ઉપયોગ અને એના છાલનો ઉપયોગ વિશે જાણવું. ચ્યવનપ્રાશ માટે આપણે ઘણી બધી વખત આખો આખા એપિસોડ લીધા છે કે ચ્યવનપ્રાશ બારે મહિનામાં, ત્રણેય ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણ ઋતુ બારે મહિનામાં ચ્યવનપ્રાશ ખાઈ શકાય. પણ શિયાળામાં સૌથી સારામાં સારું ચ્યવનપ્રાશ ખાવામાં આવે તો બારે મહિનાની તંદુરસ્તી સારી રહેતી હોય છે. ઘણા બધા પેશન્ટ આવા છે કે પ્રાયોસી પ્રસાધનો અને ચ્યવનપ્રાશ રેગ્યુલર વાપરે છે. એક કામિની બેન પરમાર કરીને પેશન્ટ છે, એ રેગ્યુલર પ્રાયોસી શેમ્પુ, ઓઇલ, મહેંદી, એમના ફેમિલીમાં કોકને વાળ ઉતરતા હતા અને સફેદ થતા હતા, પ્રાયોસી મહેંદી આપીને ખૂબ સરસ ફાયદો થઈ ગયો. અને ચ્યવનપ્રાશ પણ નિયમિત ખાય છે. એમાં હંસાબેન શુક્લા, આપણે ઘણી વખત એમના રિવ્યુ આપ્યા છે, કે હંસાબેન શુક્લાને પણ ચ્યવનપ્રાશ ખાવાથી એમની જે સ્ફૂર્તિ, ઉત્સાહ, થનગનાટ બધું પાછું આવી, જે ચાલી નહોતા શકતા એ હવે ચાલી પણ શકે છે. ચ્યવનપ્રાશ એમાં પણ પ્રાયોસી ચ્યવનપ્રાશ ખૂબ જ સરસ વિશુદ્ધ જડીબુટ્ટી એવી નાખેલી છે, અદ્ભુત જડીબુટ્ટીનું સંમિશ્રણથી બનાવેલો પ્રાયોસી ચ્યવનપ્રાશ. સારામાં સારું ઊંચા માઇલું, ભારેમાં ભારે કેસર નાખેલી છે. આંબળા પણ ખૂબ જ ભારે, સારી જાતના આંબળાથી બનાવેલું જે પ્રાયોસી ચ્યવનપ્રાશ છે એ નાની મોટી કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે, એની કોઈ જ આડઅસર નથી. એક જ પ્રાયોસી ચ્યવનપ્રાશનું એક જ પેક જો ખાવામાં આવે તો મહિનામાં જ તમને લાગે છે કે મને સ્ફૂર્તિ પાછી આવી ગઈ છે, થાકને દૂર કરે છે. પ્લસ પોઈન્ટ એ પણ છે, તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે.
તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો ખાસ દર્શક મિત્રો, આ સિઝનમાં પ્રાયોસી ચ્યવનપ્રાશ આપ ઘરે બેઠા પણ મંગાવી શકો છો. આપને ઘરે બેઠા મળી જશે. નિયમિત સવારે એક ચમચી ચ્યવનપ્રાશ લેવાનું રાખો તો તમારામાં યુવાની જેવો તરવરાટ અને થનગનાટ પાછો આવી શકે છે. શિયાળાને ભરપૂર માણો, પ્રાયોસી ચ્યવનપ્રાશ ખાવ અને ખવડાવો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. મારું નામ કામિની, હું રાણી થી આવું છું. 2-3 વર્ષ પહેલા કોરોનામાં હું GTPL નો પ્રોગ્રામ પ્રથાબેન મેડમ નું જોયા કરતી હતી. પછી એમાંથી મેડમે જે મને કહ્યું હતું ને, મારે એક્સિડન્ટ થયું હતું ને, મારે હેર લોસ થતો. પછી મેડમ ના ત્યાંથી એક જ વખત શેમ્પુ બોટલ લઈ ગઈ તો 15 દિવસ સુધી મને સારું થઈ ગયું. પછી બીજા વખતે મારી ડોટરને ડેન્ડ્રફ થતું હતું તો ડેન્ડ્રફમાં એને ઘરતું પેલો નુસ્ખા બતાવ્યો, દહીં અને મેથીનું. તો એ પણ એને 3-4 દિવસનો ડેન્ડ્રફ હતો અને એક જ વખત ઉપાયમાંથી એ પણ સારું થઈ ગયું. પછી મારી બેન એક છે, મોટી બેન છે, એની ભાણી છે, એને પણ આંચલને એવું થયું હતું, જન્મથી એનો ડેન્ડ્રફ હતું. પછી એનું પણ એ મેડમને એક જ નુસ્ખાથી સારું થઈ ગયું. પછી મારી બા છે, એ રખ્યા રહી છે, એની પણ 80-85 વર્ષ ની છે. એને તો પગમાં શેર પણ દુખે ને એમ જ કે પ્રથમ એમનું કે એ લઈએ ને દવા, તો પછી દવા ગમે ત્યારે હું લેવા આવું છું તો મેડમ મને આપી દે છે, હસીને આપે. મારી મમ્મી એટલી પોઝિટિવ છે ને, 80-85 વર્ષે પણ, તો મેડમ નું ખાલી નામ પડે ને એની દવા જોવે ને તો પણ એ નામ સારું થઈ જાય એમ જ કે તું લાઈ. તો પછી હું કે હા, તો એ ખાલી જોવે ને એમાંથી જ એનું સારું થાય. બીજા દિવસે એને ફોન કરો કે મને મટી ગયું, 15 દિવસ સુધી એને મટી જાય છે. કઈ બી દવા મેડમ કહે છે ને એ રીતે મેડમ નો નેચર બહુ જ સારો છે. મારા મોટા બેન જેવા, ભલે ડોક્ટર છે પણ મારા મોટા બેન જેવા છે. મેડમ તો આઈએ ને તો આમ આઈએ આપણું દર્દ લે, પણ જતા જતા આમ હસતા હસતા જઈએ. ભલે ગમે ત્યારે પૈસાની પ્રોબ્લેમ તો પણ મેડમ કરી દે છે, ત્યારે એમને જવા નથી દેતા. એટલે તમે લોકો પણ આવો અને પ્રાર્થના ક્લિનિક એક વખત મુલાકાત લો મેડમને. મારું નામ હંસાબેન શુક્લા છે. હું માનસી સેટેલાઇટ કોમ્પ્લેક્સમાં રહું છું. હું 2 વર્ષથી પ્રોગ્રામ જોઉં છું પણ મારે શેમ્પુ ને એનું બહુ જરૂર હતી. મારામાં અશક્તિ ખૂબ આવી ગયેલી. હું 10 મિનિટ પણ ઊભી નહોતી રહી શકતી, જેથી કરીને હું એમને ખાસ મળવા ને બતાવવા જ આવેલી હતી. પછી એમને મને બહુ સુંદર રીતે આવકારી, મારી સાથે ખૂબ સરસ વાત કરી. પછી મને ચ્યવનપ્રાશ આપ્યો ને ચ્યવનપ્રાશથી તો મને આજે એટલો મને લાભ થઈ ગયો છે કે મારી છે તે મને એમ થયું કે મારામાં કેટલી એનર્જી આવી. અત્યારે મારી ઉંમર 81 વર્ષની છે, 81 વર્ષ મને ચાલે છે. છતાં બી હું મારા ઘરમાં બી હું બધું કામ કરી શકું છું, બધું કરી શકું, ઊભી રહી શકું છું. અને હવે જો એમની દવાથી જો મને લાકડી મારે જો મૂકી દેવાની આવે તો એમનો ખૂબ ખૂબ આભાર પ્રાર્થના બેનનો. પ્રાર્થના આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કે જે લોકોને ચ્યવનપ્રાશ ઉપરાંત પ્રાર્થના ક્લિનિકની જે પ્રોડક્ટ છે પ્રાયોસી, એ બધી જે ખૂબ જ અસરકારક અને એના જે આપણને હજારો લાખો આપણને વ્યૂઝ મળેલા છે કે જેના ઉપયોગથી ખૂબ સારા લોકોએ પરિણામ મેળવી શક્યા છે. અને એમાં પ્રાર્થનાબેનની એક ખાસ પરીક્ષણ હોય છે, એમના ખાસ એમની હાજરીમાં આ બધી વસ્તુઓ બનતી હોય છે. અને આયુર્વેદની ઔષધિઓના એક જબરદસ્ત ઉપયોગ સાથે આ બધું એનો પ્રોડક્ટ થતું હોય છે, તો એ જબરદસ્ત એના ફાયદા હોય છે. માટે પ્રાયોસી પ્રોડક્ટના જે પ્રાર્થના ક્લિનિકમાં જે પ્રોડક્ટો છે એ જબરદસ્ત કારગર છે. પ્રાર્થનાબેન આગળ નહીં લઈએ સવાલ, કારણ કે કાર્યક્રમ સમય સમાપન તરફ છીએ અને બીજા સવાલો નેક્સ્ટ એપિસોડમાં લેવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ.